કાલનો જે પ્રોગ્રામ બાકી છે કે આપણે 4 સવાલ સુધી પહોંચ્યા અને સમયના અભાવે આપણે એને આગળ વધારી શક્યા નથી તો આજે ફરીથી આપણે પાંચમા સવાલથી એને કન્ટિન્યુ કરીશું અને સકીલાબેનને હું વિનંતી કરું છું પોતાની જગ્યા પર આવે અને આપણે એને ફરીથી કન્ટિન્યુ કરીશું પ્રશ્નો મૂકીશ તમારી પાસે આ એક સવાલ માટે હવે એક મિનિટ નો ટાઈમ છે આ પડાવ પૂરો કર્યા પછી સમય તમારી પાસે અનલિમિટેડ છે એક પણ લાઇફ લાઇન તમે યુઝ કરી નથી તો તમે તૈયાર છો રેડી તાલીઓ પાંચમો સવાલ અને આઠ ચોકલેટ માટે જોઈએ છે સકીલાબેન એનો કેવો રિસ્પોન્સ આપે છે સવાલ છે તમારી સામે આ જગત પર સૌથી મોટો મહાસાગર કયો છે ફરીથી પ્રશ્ન જગત પર સૌથી મોટો મહાસાગર કયો છે અને એના ઓપ્શન છે પેસિફિક મહાસાગર હિન્દ મહાસાગર કે એટલાન્ટિક મહાસાગર તમારી પાસે ત્રણે લાઈફ લાઈન છે ફોર અ ફ્રેન્ડ ઓડિયન્સ અથવા તો તમે તમારા કોઈ પણ મિત્રને પૂછી શકો છો અને એના માટે સમય શરૂ થાય છે હવે રેડી છે તમે જવાબ શું કહેશો પેસિફિક મહાસાગર કોન્ફિડન્સ છો સાચું છે ફોલો ફ્રેન્ડ પબ્લિક ઓપિનિયન કંઈ પણ લેવું નથી લોક કરો ફાઇનલ કોમ્પ્યુટરથી લોક કિયા જાય અને સકીલા મનવાએ જવાબ આપ્યો છે પેસિફિક મહાસાગર પણ ઓવર કોન્ફિડન્સમાં જવાબ તકલીફ વાળો છે અને સકીલા બેન હવે બિલકુલ જવાબ વેરી ગુડ તો આપણે એમને આઠ ચોકલેટ ની જગ્યાએ આપણે ચોકલેટો આપીશું એમના માટે મારી પાસે દેના બેંક માંથી હું પૈસા ઉપાડી લઈને આપણે એમને પહેલી ચોકલેટ એમને મળે છે અને હવે એ અહીંયાથી આગળના સવાલોમાં હારી પણ જાય તો આ એક ચોકલેટ એમની થઈ ગઈ હવે અહીંયાથી એક ચોકલેટ તો ઓછામાં ઓછી લઈને જ જશે હવે આગળના સવાલો માટે તમારું ઇનામની રકમ ડબલ થતી જશે
રેડી છો તો તમારી સામે સવાલ છે નો હાલ કયું પ્રાણી વૃક્ષની ડાળી પર ઊભું ચાલી શકે છે કયું પ્રાણી વૃક્ષની ડાળી પર ઊભું ચાલી શકે છે અને એના ઓપ્શન રહ્યા આ તમારી સામે એક છે કાંગારુ બીજું છે સ્લોથ અને ત્રીજું છે રેન્ડીયર હવે સમયની કોઈ પાબંદી તમારા માટે નથી અનલિમિટેડ સમય છે વિચારી શકો છો શાંતિથી તમે એનો જવાબ આપી શકો છો તો ફરીથી કહી દઉં તમને ઓપ્શન કાંગારુ સ્લોથ અને રેન્ડીયર અને સખીલા બેન નો જવાબ છે સ્લોથ હું પોતે પણ કોન્ફિડન્સ નથી આ પ્રશ્નના જવાબમાં કે ખરેખર જવાબ શું આવે છે લખો તો કમ્પ્યુટરજી લોક કિયા જાય સ્લોથ અને સાચો જવાબ તમને કિસમી ચોકલેટમાંથી ડેરી મિલ્કમાં પરિવર્તન કરી શકે છે અને એક ખોટો જવાબ તમને તમારી બેન્ચી સુધી પાછા લઈ જઈ શકે છે તો આપણે જોઈએ કયો છે સાચો જવાબ બિગ હેન્ડ સખીયા બેન હવે કિસમીની સાથે સાથે બીજી એક કિસમી ચોકલેટ પણ પોતે વિજેતા બને છે એટલે એમને માટે ફરીથી તાળીઓ વેરી ગુડ ખૂબ સારી રીતે રમી રહ્યા છે અને આપણે એવી આશા રાખીએ કે 14 પ્રશ્નોના જવાબ આપી અને આપણું જે મોટું ઇનામ છે ડેરી મિલ્કની પિંક ચોકલેટ એ આપણે તમે અહીંયાથી લઈને જાઓ એવી અમે આશા રાખીએ છીએ હવે આપણી સમક્ષ જાપાનનો પવિત્ર પર્વત કયો છે કોઈ બોલે નહીં વચ્ચે અવાજ નહીં જાપાનનો પવિત્ર પર્વત કયો છે તમારી પાસે લાઇફ લાઇન હજુ છે એક પણ લાઇફ લાઇનનો તમે ઉપયોગ કર્યો નથી પહેલું છે ફુજિયામા બે છે કાકાટોવા અને ત્રણ છે ચિમ્બોરાઝી આ ઓપ્શન તમારી સામે છે કોઈ લાઈફ લાઈન લેવા માંગશો કે જવાબ આપશો એક સાચો જવાબ તમને ડેરીમિલ્કની બિગ બાગન તમે અહીંયાથી જવાબ આપ્યા વગર અહીંયાથી ગેમને ડ્રોપ કરી શકો છો અને ક્વિટ પણ થઈ શકો છો તો આ બે ચોકલેટ તમારી તો છે જ પણ એક ખોટો જવાબ આ બે ચોકલેટો પાછી અને તમને માત્ર એક ચોકલેટ મળશે તમે ક્વિટ થશો તો આ બે ચોકલેટ તમારી છે તમે આગળ રમશો તો તમે મોટી ડેરી મિલ્ક ચોકલેટ સુધી પહોંચી શકો છો તો શું કરવા માંગો છો જવાબ આપવા માંગો છો કોન અ ફ્રેન્ડ કે તમારા કોઈ મિત્રને પૂછવા માંગો છો કે કોઈની સહાયતા લેવા માંગો છો લેવા માંગો છો કોઈની સહાયતા ચાલશે પૂછો
ના આવડે એ ખોટો જવાબ કયા છે અને એના જવાબની સાથે તમે જો જવા માંગતા હોય તો જ જાઓ નહીં તો તમે ક્વિટ પણ થઈ શકો છો અને તમે આગળ જવાબ આપીને રમી પણ શકો છો મિત્ર સાથે જવા માંગશો તો કમ્પ્યુટરજી ઉનકી ફ્રેન્ડ હૈ જુએરિયા ઓર સજીલા सकीला अपनी फ्रेंड जुवेरिया के साथ जाना चाहेगी और जुवेरिया आप रेडी है इसका जवाब देने के लिए हम की देखिए रेडी छो तुम्हें जवाब आपको मानो तो प्रश्न हूं तुम्हारे सामने फरी की मुकुजु एना मारे तुम्हारे पास 30 सेकंड का समय है जापान नो पवित्र पर्वत कयो छे एक छे फुजियामा बे छे કાકાટોઆ અને ત્રણ છે ચિમ્બોરાઝી તો આપકી ફ્રેન્ડ જો હૈ ઉન્હોને જવાબ દિયા હૈ ફુઝિયામા તો આપ ઉનકે સાથ જાના ચાહેગી જાઈ ચાહેગી ઉનકે સાથ જાના તો જવાબ છે ફુઝિયામા અને પોતે પોતાના મિત્ર જુવેરિયાની સાથે એ જવાબ માંગે છે લોક કરું કોમ્પ્યુટરજી ફુઝિયામા લોક કિયા જાય અને તમારો બિલકુલ સાચો છે તો હવે એમણે બે ખુશીની સાથે સાથે બિગ બેન મિલ્કની તરફ એક સવાલનો જવાબ આજુ મારી ગેસ છે એક્સ્ટ્રા પણ આપી દીધો છે અને એમના સવાલ થયા છે 8 અને બિગ ડેરી મિલ્કથી એ માત્ર 6 સવાલ દૂર છે તો બિગ હેન્ડ ફોર હિઝ તાલીઓનો ગણગણાટ સાથે આપણે જય અને આપણે તમારા માટે ગુડ નવ સવાલ ઓર ક્વોન્ટિટી લઈને આપણે વિડીયો પર આપીએ પ્લીઝ ગેટ એન્ડ મે નવો સવાલ છે અને આ સવાલના જવાબમાં તમે એક લાઈફ લાઈનનો યુઝ કરી ચૂક્યા છો તમારી પાસે હજુ પણ બે લાઈફ લાઈન છે એક છે ફોર ધ ફ્રેન્ડ છે અને પબ્લિક ઓપિનિયન તો બંનેમાંથી જ્યાં પણ તમે જવા માંગો જઈ શકો છો તો તમે રેડી છો નવમા સવાલ માટે આગળનો સવાલ છે સહદેવ અને નકુલની માતાનું નામ શું હતું અને એના માટેના ઓપ્શન છે કુંતી માંત્રી